स्वाध्यायनो 2.31 दाखलो। रकम आपी है कि आपणा विश्वमां सौथी दूरनो पदार्थ ई एटलो दूर छे कि तेना द्वारा उत्सर्जाता प्रकाशने पृथ्वी सुधी पहोंचता अरबों वर्ष लागे छे। बराबर, ने आवो पदार्थ होय एने क्वासार बराबर एवुं नाम आपवामां आवे छे। એટલે પૃથ્વીની સપાટી હે, આ વિશ્વની અંદર પૃથ્વીની સપાટીથી એકદમ દૂર આવેલો પદાર્થ, એ એટલો દૂર રહેશે કે એમાંથી જે પ્રકાશનું કિરણ આવશે પૃથ્વીની સપાટી ઉપર, તેને અરબો વર્ષ જેટલો સમય લાગી જાય પૃથ્વીની સપાટી ઉપર પહોંચતા। તો એટલો દૂરનો જે પદાર્થ છે, એ પદાર્થને વિજ્ઞાનની ભાષામાં ક્વાસાર નામ આપવામાં આવે છે। એટલે આ ક્વાસારની વ્યાખ્યા છે, એ પણ યાદ રાખવી જો, કદાચ 16 ક્વેશ્ચનની અંદર પણ પૂછી શકે। એટલે વ્યાખ્યા આવી આપી હકું કે આપણા વિશ્વમાં સૌથી દૂરનો પદાર્થ એટલો દૂર છે કે તેના દ્વારા ઉત્સર્જાતા પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા અરબો વર્ષ જેટલો સમય લાગે, તો આવા પદાર્થને ક્વાસાર કહેવામાં આવે છે। આવો એક ક્વાસારમાંથી ઉત્સર્જાતા પ્રકાશને આપણા સુધી પહોંચતા 3 અબજ વર્ષ સમય લાગે છે। બરાબર, અબજ એટલે 10^9 થાય, એટલો વર્ષ સમય લાગશે, 3×10^9 વર્ષ એટલો સમય લાગે છે। તો તેનું અંતર કિલોમીટરમાં નક્કી કરો। બરાબર, તમારે અંતર નક્કી કરવાનું હોય, ક્વાસારનું પૃથ્વીની સપાટીથી તમારે અંતર કિલોમીટરમાં નક્કી કરવાનું હોય। જો વિચારી લે કે માની લો કે આ પૃથ્વી અર્થ એટલે ઈ વડે દર્શાવી દો, અને આ છે ક્વાસાર। અત્યારે તો આપણે અગર સીમિત વિસ્તાર હે, એટલે બે નજીક નજીકમાં હે, એટલો દૂર રહીશે આ, બરાબર, પૃથ્વીની સપાટીથી એટલો દૂર છે કે અહીંથી જે પ્રકાશનું કિરણ આવશે અને પૃથ્વીની સપાટી સુધી પહોંચે, તો પૃથ્વીની સપાટી સુધી એ પ્રકાશનું કિરણ એ પહોંચે તો એને અરબો વર્ષ જેટલો સમય લાગશે આ પ્રકાશનું કિરણ ક્વાસારમાંથી નીકળું પૃથ્વીની સપાટી ઉપર પહોંચ્યું। બરાબર, એનો સમય આપ્યો છે અત્યારે, અહીં લખું છું કે ક્વાસારમાંથી ઉત્સર્જાતા પ્રકાશને આપણા સુધી પહોંચતા 3 અબજ વર્ષ, 3 અબજ, અબજ એટલે 10^9 વર્ષ, આટલો સમય લાગે છે। તો મારે ક્વાસારનું પૃથ્વીની સપાટીથી અંતર ડી આ નક્કી કરવું છે। બરાબર, અહીંથી અહીંયા સુધીનું અંતર અત્યારે મેં ડી વડે દર્શાવી દીધું, એ અંતર ડી મારે મેળવવું છે। બીજું, પ્રકાશ જ છે એટલે એની ઝડપ મારી પાસે છે 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ, આટલી ઝડપ હોય। તો જો આની અંદર એ ડેટા મને આપ્યા જ છે, તો ડેટા લખી નાખું, એક આપ્યું હોય મને ક્વાસારથી પ્રકાશને પૃથ્વીની સપાટી સુધી પહોંચવા માટે લાગતો સમય આપ્યો છે, કેટલો હે, તો કે 3 અબજ વર્ષ, 3 અબજ એટલે 10^9 અને વર્ષ। બીજું આપ્યું હોય તમને કે તેનું અંતર, એટલે કે ક્વાસારનું અંતર પૃથ્વીની સપાટીથી કિલોમીટરમાં નક્કી કરવું છે, એટલે આ અંતર નક્કી કરવાનું હોય તો અંતર કેટલું છે, તો કે સ્મોલ ડી, એ મેળવવાનું। બીજું, પ્રકાશનો વેગ આપ્યો કેટલો આવશે, 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ। હવે જોજો, એકમ બદલાવો, જો અહીંયા વર્ષની અંદર અને અહીંયા સેકન્ડ આવ્યું, બરાબર, તો આને કાં સેકન્ડ છે ને છેદમાં, મીટરના છેદમાં જે સેકન્ડ છે એને કાં વર્ષમાં ફેરવો અને કાં વર્ષ છે ને સેકન્ડમાં ફેરવો, હું આને વર્ષને સેકન્ડમાં ફેરવી નાખું, આ 3×10^9 વર્ષ એટલે 365 દિવસ, એટલે 365 કરો એટલે દિવસમાં ફેરવું, અને 24 કરો એટલે કલાકમાં ફેરવું, બરાબર, એક દિવસ એટલે 24 હોય, કલાકમાં ફેરવું, સેકન્ડમાં ફેરવું હોય તો કલાકમાં તો ફરી ગયું, હવે એને 3600 વડે ગુણું એટલે શેમાં ફરી જાય, તો સેકન્ડમાં ફરી ગયું, રેડી, આટલી કિંમત થાય, એટલે સમય સેકન્ડમાં આવી ગયો। હવે અંતર મારે કિલોમીટરમાં જોઈ છે અને વેગ મને આપ્યો છે મીટર પ્રતિ સેકન્ડમાં, તો કયું સૂત્ર મૂકી દેવો, તો હવે વેગ બરાબર
અંતરના છેદમાં સમય, બરાબર, એની મદદથી જ ગણવું જોઈએ. ડેટા ઉપરથી ખબર પડે કે આ સૂત્રની મદદથી સરળતાથી દાખલો થઈ જાય. હાલમાં કિંમત મૂકી દઉં તો વેગ આપ્યો હોય 3×10^8, અંતર તો કે સ્મોલ ડી, જે મારે મેળવવાનું, અને સમય મને આપ્યો હોય એમાં તો કે 3×10^9×365×24×2600. હાલો, એમાં સ્મોલ ડી જ અજ્ઞાત છે, તો સ્મોલ ડી સાદુરૂપ આપશો અને આ બાજુ લઈ જાઓ ને એટલે અંશમાં આવશે, આ ગુણાકારમાં જ આવશે બે, ડી બરાબર. તો એ ગુણાકાર કરશો એટલે એ કિંમત આવશે તમારી પાસે 2.8 અને 10^25 અને મીટર. હવે કિલોમીટરમાં તમારે જોતું તો 10^3 એટલે કિલો થાય, તો અહીંયા 10^22 અને 3 એટલે એની જગ્યા ઉપર શું આવશે, કિલોમીટર, એનો આન્સર આવશે, બરાબર. એટલે નીચે અહીં લખી શકાય માટે ક્વાસારનો પૃથ્વીથી અંતર 2.8×10^22 કિલોમીટર છે, આનો જવાબ આવશે.